Hello students, I Fanny Sheth welcomes you all on behalf of Gyan Manjri Vidyapeeth Mohua to our first video lecture. બધાને ખબર છે આ લોકડાઉનની પરિસ્થિતિમાં આપણે મળી શકીએ તેમ નથી, તેથી જ આપણે સ્કૂલે ડિસાઇડ કર્યું છે કે આ વિડીયો લેક્ચરનું આયોજન કરવામાં આવે, તેથી વિદ્યાર્થીઓને વધારેમાં વધારે લાભ મળી શકે. તો આપણે ઇંગ્લિશ સબ્જેક્ટની શરૂઆત આપણા ફર્સ્ટ ચેપ્ટરથી જ કરીશું, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સનો મતલબ જ એવો થાય છે કે અમુક વસ્તુ જે વસ્તુ શક્ય નથી એવું લાગતું હોય પણ એ શક્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ ચેપ્ટરમાં તમને એવા ત્રણ પ્રસંગો આપ્યા છે જેમાંથી તમને ખબર પડશે કે તમે કેવી રીતે જે ઇમ્પોસિબલ, જે શક્ય નથી, એ વસ્તુ તમે કેવી રીતે શક્ય બનાવી શકો. તેમાંનો પહેલો પ્રસંગ તાજનગરનો છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 યર્સ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. હવે એક આ તાજનગર વિલેજ તાજનગર કરીને વિલેજ છે એની વાત છે. હવે આ વિલેજમાં રેલવે સ્ટેશનની ફેસિલિટી અવેલેબલ નહોતી, તો ગામના લોકોને રેલવે સ્ટેશનની ખૂબ ઝંખના હતી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન આવે તો એ લોકોને મુસાફરી કરવામાં સરળતા રહે. પણ એ ગામમાં રેલવે સ્ટેશન ન હતું તો ગામના લોકોએ રેલવે સ્ટેશન માટેની માંગ કરેલી. When the demand was not met, the villagers decided to take matters into their own hands. તે લોકોએ ડિમાન્ડ કરી હતી રેલવે સ્ટેશન માટેની, પણ એ લોકોની ડિમાન્ડ ફૂલફિલ કરવામાં આવી નહોતી. ગવર્મેન્ટ એ લોકોને સપોર્ટ કરતા નહોતા, તેથી જ ગામના લોકોએ નિર્ણય લીધો કે હવે એ લોકો પોતે જ તે આ જે કાર્ય છે પોતાના હાથમાં લેશે અને પોતે જ તે રેલવે સ્ટેશન જે છે એ બનાવશે. તો દે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. હવે એ લોકોએ પોતે વિચાર્યું કે હવે આપણે રેલવે સ્ટેશન બનાવવું છે એ તો પાકું જ છે, તો પછી એ લોકોએ પોતે ફંડ કલેક્ટ કરવાનું શરૂ કર્યું. તો જેનાથી જેટલું પોસિબલ હોય એટલું એ લોકો પોતે ફંડ આપતા રેલવે સ્ટેશન બનાવવા માટે, અને એ લોકોએ ફંડ ભેગું કરીને ટોટલ 21 લાખ રૂપીઝ એટલે 21 લાખ રૂપિયાનું ફંડ પોતે ગામના લોકોએ કલેક્ટ કરી લીધું. લિવિંગ ઇન વિલેજ આર ફાર્મર્સ. હવે ગામમાં 3000 લોકોની વસ્તી હતી, એમાંથી મોટા ભાગના જે લોકો હતા એ પોતે ખેતીકામ કરતા હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ બધા લોકોની ઝંખના હતી, ઈચ્છા હતી કે પોતાના ગામમાં એક રેલવે સ્ટેશન હોય. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ દેર કેપેસિટી. અને એટલે જ આ પોતાની જે ઈચ્છા પૂરી કરવા માટે અને પોતા જે લોકોને મુશ્કેલી પડતી હતી એક ગામથી બીજે ગામ જવા માટે, તો એ મુશ્કેલીનો હલ કરવા માટે જ તે એ લોકો પોતે પૈસા કલેક્ટ કરે છે, ફંડ કલેક્ટ કરે છે અને રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કરે છે. એટલે બધા યથાશક્તિ પોતાની પાસે જેટલા પણ પોતાનાથી થઈ શકે એટલું ફંડ આપે છે. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ. હવે જેની જેવી કેપેસિટી એટલું પોતે ફંડમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. કોઈક 3000 રૂપિયા આપે છે તો કોઈક 75000 રૂપિયા પણ આપે છે. એટલે યથાશક્તિ જેનું જેનાથી જેટલું થાય એટલું એ લોકો પોતે આ ગામમાં રેલવે સ્ટેશન બંધાય એની માટે પોતે ફંડ આપે છે. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. હવે ફોર્મર વિલેજ સરપંચ મતલબ કે જે જૂના પહેલાંના જે સરપંચ હતા અત્યારે હાલમાં છે ને એના પહેલાં જે સરપંચ હતા એ એવું કહે છે કે દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન જાન્યુઆરી 2008. હવે તે લોકો એવું કે બધાએ ડોનેશન કર્યું અને 2008માં રેલવે સ્ટેશન બાંધવાની શરૂઆત કરવામાં આવી. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. હવે મોટા ભાગના લોકોને એક ગામથી બીજે ગામ ટ્રાવેલ કરવાનું હોય તો એમાંથી દેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન વિલેજ હુ નીડ ટુ ગો ટુ ગુરગાંવ. હવે મોટા ભાગના લોકોને ગુરગાંવ જવાનું થતું હોય. તાજનગરના જે લોકો છે અને મેઇન સ્ટેશન એ લોકોનું ડેસ્ટિનેશન હોય તો એ ગુરગાંવ છે, તો ત્યાં આગળ એ લોકોને જવાનું અવારનવાર થતું. પછી દિલ્હી અને રેવાર, હવે આ ત્રણ જગ્યા છે એ લોકોને આવવા જવાનું વધારે રહેતું. દેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. ગામમાં વિદ્યાર્થીઓ પણ હતા જે કોલેજ જતા હતા. ટિલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. હવે એ લોકોને પોતાના ગામમાં રેલવે સ્ટેશન ન હતું, તેથી એ લોકોને બીજે ગામ
ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. તો એ બે ગામ જે નજીક પડતા હતા એમાંથી એક હતું હલી મંડી અને બીજું હતું પાટલી. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બંને સ્ટેશન જે છે એ 6 કિલોમીટર દૂર હતા. પોતે જ્યાં આગળ રહે છે એના કરતાં 6 કિલોમીટર દૂર જાય ત્યારે એ લોકોને ટ્રેન મળતી. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. હવે ગામના લોકો એવું વિચારતા હતા કે ગામમાંથી રેલવે લાઇન પસાર તો થાય છે એટલે ત્યાં આગળ સ્ટેશન થશે. પણ બટ દેટ ડિડન્ટ હેપન. પણ એવું શક્ય બન્યું નહીં. સો વી રેઝ્ડ ધ ડિમાન્ડ ઇન 1982 એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. હવે 1982 1982થી લોકો આ ડિમાન્ડ કરતા હતા કે અમારા ગામમાં રેલવે સ્ટેશન બંધાય. રેલ પણ એ લોકોની ડિમાન્ડ ક્યારે પણ સાંભળવામાં આવી નહીં અને પૂરી કરવામાં પણ આવી નહીં. બટ ધ રેલવે ટોલ્ડ અસ દેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. હવે એ લોકોએ એક કમિટી બનાવેલી હતી કે જે લોકો આ બધા આવા સારા કાર્યો કરતા હતા. તો એમાં કમિટીમાંથી એક મેમ્બર જેનું નામ છે હુકુમચંદ, એને એવું કીધું કે પછી અમારી ડિમાન્ડ સાંભળવામાં આવી નહીં, ફૂલફિલ કરી નહીં. તો એ લોકોએ પોતે જાતે જ રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લઈ લીધો. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2008 સેઇંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, દે વુડ ડુ ઇટ ફોર ધેમ સેલ્સ એન્ડ વિથ ઓન મની. હવે પછી પંચાયતમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો 2008માં કે આપણા ગામમાં રેલવે સ્ટેશન બંધાવવામાં આવતું નથી, તો ગામના લોકો જ તે સાથે મળીને આ રેલવે સ્ટેશન બનાવવાનું વિચારે છે. તો એ 2008માં આ ઠરાવ જે છે એ ગામની પંચાયત છે એ પાસ કરી દે છે. Soon an 11 member team was formed and the team started collecting money from villages. હવે તરત 11 જેવું આ ઠરાવ પાસ થાય છે એવો 11 એવી જ 11 માણસની ટીમ 11 લોકોની ટીમ જે છે એ બની જાય છે. અને એ લોકો સૂન 11 મેમ્બર્સ ટીમ ફોર્મડ એન્ડ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજ. અને આ જે 11 લોકોની જે ટીમ છે એ જ ગામમાં જાય છે અને પછી બધા પાસેથી મની ફંડ જે છે એ કલેક્ટ કરે છે. ઓન જાન્યુઆરી 2010 એઝ એઝ અ રિઝલ્ટ ઓફ ધ એફોર્ટ્સ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવેઝ ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. હવે બધાની મહેનતથી 2008માં જે લોકોએ મહેનત શરૂ કરી હતી અને બધાના સાથ સહકાર અને સહયોગથી 7 જાન્યુઆરી 2010 આજે રેલવે સ્ટેશન જે છે એ બની જાય છે અને પોતાની અને ત્યાં આગળ ટ્રેનની અવર જવર પણ શરૂ થઈ જાય છે. હવે આ જે એવો પ્રસંગ તમને આપેલો છે એ સીતાપુર લાઇટ્સ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસીસ આર વિધાઉટ પાવર્સ. હવે ઉત્તર પ્રદેશની એક વાત છે, ત્યાં આગળ એક સીતાપુર કરીને ગામ છે, ત્યાં આગળ 60 ઉત્તર પ્રદેશમાં 60% કરતાં વધારે એવો એરિયા છે કે જ્યાં આગળ એ લોકોને ઇલેક્ટ્રિસિટી મતલબ કે લાઇટ ફેસિલિટી પ્રોવાઈડ થતી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. હવે આ સીતાપુર કરીને જે જિલ્લો છે ત્યાં એ પણ એવી જ જગ્યા છે કે ત્યાં આગળ એ લોકોને પાવર સપ્લાય થતું નથી, મતલબ ઇલેક્ટ્રિસિટી જે છે એ પ્રોવાઈડ થતી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હવે આ એક સ્મોલ એન્ટરપ્રાઇઝ છે જેનું નામ છે મેરા ગાંવ પાવર. હવે આ જે એન્ટરપ્રાઇઝ છે એ ગામના સારા માટે કંઈક કાર્ય કરે છે કે પોતાના ગામમાં વીજળી આવે એની માટે એ લોકો પોતે આ જે ટીમ છે આ જે કમિટી છે એ મહેનત કરે છે. દે આર પુટિંગ સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. હવે એ લોકો સોલાર પેનલ્સ મૂકી અને પોતે જે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને પોતે આ જે ગામ જે છે એને પ્રોવાઈડ કરે છે. ઇન જસ્ટ ઓવર અ યર MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. હવે ઇન જસ્ટ ઓવર અ યર એક જ વર્ષમાં જે MGP છે મેરા ગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ. તો આ જે એન્ટરપ્રાઇઝ સ્મોલ એન્ટરપ્રાઇઝ છે એ 3,500 કસ્ટમર્સ જે છે એની સાથે કનેક્ટ
करे छे कस्टमर्स टू सोलर पावर मिनी ग्रिड्स एट अ विलेज लेवल. હવે આજે સોલાર પાવરથી લોકો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે કરે છે અને એમાં 3,500 કસ્ટમરને એ લોકો ઇન્ક્લુડ કરી લે છે. એજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ દેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. હવે આ એમજીપી છે એ ગામે ગામ જઈ અને આ એ પોતાની જે સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે. ગામમાં નેટવર્ક ઊભું કરે છે અને એ નેટવર્કથી એક ઘરમાં 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી દે છે. અને આ જે સુવિધા 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એનો ખર્ચ માત્ર 25 રૂપિયા અઠવાડિયા દીઠ 25 રૂપિયા ખાલી એ લોકો પે કરે એટલે એ લોકોના ઘરમાં આવી રીતે ઇલેક્ટ્રિસિટી આવે. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. હવે આ જે છે એ લોકોને એટલું સસ્તું પડતું હતું કે આની કરતાં એ લોકોને કેરોસીનના ભાવ જે છે એ વધારે લાગતા હતા. એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. હવે પહેલાંના જમાનામાં જ્યારે ચૂલા યુઝ કરવામાં આવતા અથવા તો આ કેરોસીનથી જ્યારે ઘરમાં દીવા કરવામાં આવતા ત્યારે ખબર છે કે કેરોસીનનો જે ધુમાડો છે તો એ આપણા બોડીને ઇફેક્ટ કરવાનો છે. તો એવી જ રીતે આ જે મેરાગામ પાવર છે એ લોકો આ જે હેલ્પ કરતા ગામે ગામે જઈને એના કારણે જે છે એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ બધાને લાઇટ મળતી પણ ધુમાડા વગરની લાઇટ મળતી. મતલબ એ લોકોને જે હેલ્થની જે બેનિફિટ છે એ પણ સાથે સાથે મળતો. ઇન્સ્ટોલિંગ અ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રેટ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ. હવે આજે જ્યારે ઇન્સ્ટોલ કરવામાં આવતો આ જે પ્લાન જે છે એ લોકોનો ત્યારે ગામમાં એવો કંઈ ફેસ્ટિવલ હોય એવી રીતે એ લોકો સેલિબ્રેટ કરતા. ઇન્સ્ટોલિંગ માઇક્રો ગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ ઇવેન્ટ મતલબ એ લોકો બહુ સારી રીતે એની ઉજવણી કરવામાં આવતી. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બેનેથ ધ સ્કોચિંગ મેડિસન વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ પાવર સોર્સ. હવે જ્યારે આ ગામ ડમડમપુરવા નામના વિલેજમાં જ્યારે આ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો ત્યારે ત્યાંના લોકો જે ટીમ છે મેરાગાંવ પાવરની જે ટીમ છે એ લોકો પેલા ગમે એટલો તડકો હોય કે ગમે એવી સ્થિતિ હોય એ સ્થિતિમાં એ લોકો ગામને મદદ કરવા માટે ક્યારે પણ ખચકાતા નહીં અને પોતે પોતાની રીતે થઈ શકે એટલી મદદ કરતા. તો પહેલાં સૌપ્રથમ આ જે ટીમ છે એ લોકેશન ચેક કરે છે કે ક્યાં આગળ આપણે પ્લાન્ટ બેસાડશું તો કસ્ટમરને એનો બેનિફિટ મળી શકશે. તો પહેલાં તો મેપ જોવે કે ક્યાં આગળ આપણે કયો વાયર ફિક્સ થાય તો કસ્ટમરને કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ થાય. એટલે આખું જે વર્ક જે છે એ મેરાગાંવ પાવર કરીને જે ટીમ છે એ જ હેન્ડલ કરતી હતી. સમ હાઉસહોલ્ડ્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસેસ વાઇડ આઈડ. હવે ક્યારેક એવું થતું કે ગામના લોકો જે છે અમુક ગામમાં જતા તો અમુક લોકો મદદ કરવા આવતા પણ અમુક ક્યારેક એવું પણ બનતું કે અમુક લોકો ખાલી ઊભા ઊભા પોતે લોકો કેવી રીતે કામ કરે છે એ જોયા કરતા અને ક્યારેક એવું થતું કે લોકો સામેથી મદદ કરવા આવી જતા અને ક્યારેક લોકો પહોળી આંખ કરીને ત્યાં ઊભા ઊભા પોતે કાંઈ મદદ કરવા જાય નહીં અને જોયા કરે કે આ જે ટીમ કેવી રીતે કામ કરે છે એ. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એટ એઝ ધ સાઇટ ફોર પેનલ એન્ડ ધ બેટરી. હવે જે ગામમાં પહેલાં બધા જે મકાન હતા એ નળિયાવાળાના એવા હતા પણ ત્યાં આગળ આજે ટીમ ગામમાં જાય અને ગામમાં જુએ કે મજબૂતમાં મજબૂત ઘર કયું છે જે ઈંટથી બનાવેલું સારામાં સારું ઘર હોય ત્યાં આગળ એ લોકો પેનલ જે છે ઇન્સ્ટોલ કરવાનું વિચારતા અને ત્યાં આગળ એ લોકો પેનલ જે છે ઇન્સ્ટોલ કરતા. પેનલ અને એની સાથેની જે બેટરી જે છે એ. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા ઇન્સ્ટોલ્સ the panel in southerly direction to capture as much sunlight as possible. હવે રેઉસા ગામનો એક વ્યક્તિ જેનું નામ એઝાઝ હતું એ આ જે મેરાગાંવ પાવર છે એ ટીમનો
ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન હતો. ઇલેક્ટ્રિશિયનનું કામ શું હોય કે ક્યાં આગળ કઈ વસ્તુ મૂકવી, તો કેવી રીતે વધારે ઇલેક્ટ્રિસિટી આવે એ જોવાનું કામ ઇલેક્ટ્રિશિયનનું હતું. એટલે એઝાઝ જે છે એ સારામાં સારી જગ્યા ગોતી અને સાઉથલી ડિરેક્શનમાં, મતલબ કે દક્ષિણ દિશા તરફ જે છે એ પોતે પેનલ્સને બરાબર રીતે ગોઠવતો કે વધારેમાં વધારે સનલાઇટ એ પેનલ્સ ઉપર આવે. વી આર હેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. હવે ગામ એ ગામના એક ખેડૂત જે છે એ વાત કરે છે, વી આર સેવિંગ એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. હવે આ જે લાઇટ ગામમાં આવી જ્યારથી, ત્યારથી એ લોકો એવું કહે છે કે અમે આ ગામમાં જે છે વિથ ધીસ લાઇટ એ લોકો એન્વાયરમેન્ટ જે છે એને સેવ કરે છે. પહેલાં ધુમાડો થતો તો ઓબ્વિયસલી છે જે એ વ્યક્તિને પણ ઇફેક્ટ કરતો અને વાતાવરણને, પર્યાવરણને પણ ઇફેક્ટ કરતો. એટલે જે આ ખેડૂત છે એવું કહે છે કે જ્યારથી અમારા ગામમાં લાઇટ આવી ત્યારથી અમે જે એન્વાયરમેન્ટ છે એને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. સેઝ ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. હવે ત્યાંના હવે જેટલા પણ લોકોએ લાઇટ લીધી હતી, હવે જેમ જેમ લાઇટ એ લોકોના ઘરમાં આવી તો એ લોકો નવા નવા બિઝનેસ પણ એ લોકો સ્ટાર્ટ કરવાનું વિચારતા હતા. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. હવે એક ગામમાં એવું કસ્ટમર્સે એવું વિચાર્યું કે પોતે જે સાડી વણવાનું કામ કરતા એ બધું એ લોકો પોતે રાત માટે રાખતા અને રાત્રે લાઇટ આવી ગઈ એટલે કંઈ પ્રોબ્લેમ સાડી વણવામાં થતો ન હતો. ઇન અનધર વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેલ. અને હવે એક ગામમાં એવું છે કે એક જણે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો જે પોતે જે છે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ્સ બનાવવાનો. એટલે જે ગામમાં લાઇટ આવી એટલે એ લાઇટથી લોકોને ઘણી બધા પ્રોબ્લેમ્સ જે છે સોલ્વ થઈ જાય છે અને પોતે નવું નવું ઇનોવેટિવ જે છે એ વિચારે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ. હવે એક વુમેન જે એક લેડી છે એ એવું કહે છે કે ઇટ્સ નાઇસ દેટ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક. હવે કે રાત્રે અમે રસોઈ બનાવીએ ત્યારે પણ લાઇટ હોય તો એનાથી અમને સારું લાગે છે, અમને ગમે છે. એન્ડ અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ. અને હવે બાળકો પણ જે છે એ વધારે ભણી શકે છે. પહેલાં લાઇટના અભાવે એ લોકો વધારે ભણી શકતા નહીં, પણ હવે જો જેમ લાઇટ આવી ગઈ છે તો ગામના જે બાળકો છે એ પણ વધારે ભણવા લાગ્યા છે. હવે આ ફર્સ્ટ પ્રસંગ હતો તાજનગરનો, સેકન્ડ હતો આ સીતાપુરનો, અને હવે જે થર્ડ જે છે સ્ટોરી એ છે પલકજ પબ્લિક લાઇબ્રેરી. હવે પલકજ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરલા, ધ પલકજ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. હવે પલકજ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013થી જે છે એ કામ કાર્યરત છે. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and references. હવે શું કહે છે, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ જે લાઇબ્રેરી છે એકદમ મોડર્ન લાઇબ્રેરી હતી અને ખૂબ જ સરસ હતી. ફાઇન મોડર્ન લાઇબ્રેરી અ સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન. સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન મતલબ જ્યાંથી લોકો માહિતી મેળવી શકે તેવી જગ્યા. સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, પછી છે નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. પછી વિઝડમ. વિઝડમ એટલે શાણપણ. કલ્ચરલ એક્ટિવિટીઝ. કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક જે કાર્યક્રમ જે છે એ. રિસર્ચ એન્ડ રેફરન્સીસ. રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હમણાં એ સમયની વાત છે, એ સમયમાં ત્યારે થોડો ટાઈમ આ જ લાઇબ્રેરી છે એ ઘણીવાર ન્યૂઝમાં વધારેમાં વધારે ને વધારે આવવા લાગી. બટ ઇટ ઇઝ રિસન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. હવે 1000 મેમ્બરે એના ત્રીજા ભાગના જે એના કસ્ટમર હતા એ કોણ હતા, ફિમેલ્સ. ફિમેલ્સ મતલબ વુમન્સ, લેડીઝ હતા એ લોકોના લાઇબ્રેરીના કસ્ટમર. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. This woman supported by the sharp by the shared space
This woman supported by this shared space the library offered them launched a women's unit in February 2014. હવે આ લાઇબ્રેરીમાં વુમન કસ્ટમર્સ એટલા માટે વધારે હતા કારણ કે એ લોકોએ ફેબ્રુઆરી 2014માં વુમન માટે એક અલગ જ યુનિટની જે છે એ લોકોએ સ્થાપના કરી હતી. બીકોઝ એ લોકોના વુમન મેમ્બર્સ ફિમેલ મેમ્બર્સ લાઇબ્રેરીના વધારે હતા, તેથી જ જે લાઇબ્રેરી છે એ લોકોએ ફેબ્રુઆરી 2014માં વુમન માટે સ્પેશિયલ એક નવું યુનિટ જે છે એની સ્થાપના કરી. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. હવે આ જે યુનિટ છે જે લાઇબ્રેરીનું સંચાલન કરે છે એ લોકો ભેગા થાય છે અને વિચારે છે કે આપણે સ્ત્રી સશક્તિકરણ માટે આપણે શું કરી શકીએ, અને એ લોકો પછી આ નવું યુનિટ જે છે એની સ્થાપના કરવાનું વિચારે છે. The library opened its hall for film screening, workshops in home economics or gardening. હવે આ જે લાઇબ્રેરી છે પોતાનો જે એક હોલ છે ત્યાં આગળ લાઇબ્રેરીનો હોલ એ અલગ અલગ કાર્ય માટે એ લોકો યુઝ કરે છે. એમાં આપેલા છે કયા કયા કાર્ય, ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કંઈ પણ શૂટિંગ હોય, કંઈ પણ વસ્તુની ફોટોગ્રાફી હોય અથવા શૂટિંગ હોય તો એની માટે આ જે હોલ છે લાઇબ્રેરી હોલ એ પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી વર્કશોપ્સ, કંઈ પણ વર્કશોપ કોઈ પણ વસ્તુનું કંઈ શીખવાડવામાં આવે તો એની માટે પણ આ હોલ જે છે એનો ઉપયોગ થાય છે. ઇન વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ એટલે હોમ ઇકોનોમિક્સ આપણે ઘરનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની માટેના વર્કશોપ હોય અથવા તો ગાર્ડનિંગના વર્કશોપ હોય તો એવા બધા જ વર્કશોપ જે છે એ આ લાઇબ્રેરી હોલમાં થઈ શકે છે. પછી ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, પછી બાળ ઉછેર કેવી રીતે કરવો અથવા તો આર્ટ્સ કોઈ ક્રિએટિવિટીની વસ્તુ હોય, ડ્રોઈંગ હોય, સ્કેચિંગ હોય તો એની માટે પણ એના બધા વર્કશોપ છે એ પણ આ લાઇબ્રેરી હોલમાં કરવામાં આવતા હોય છે. એન્ડ ફોર વુમેન ટુ ગેટ અપ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. હવે ફિમેલ માટે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ મતલબ ક્યારેક ઘરમાં ઝઘડા થતા હોય અથવા તો ઘરમાં કંઈક બીજી વસ્તુ કોઈ અથવા કોઈ ઘરમાં વિવાદ ચાલતો હોય તો એ વિવાદ કેવી રીતે, ઝઘડો કેવી રીતે સોલ્વ કરવો એની માટેના વર્કશોપ્સ અથવા એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અથવા તો વ્યવસાયમાં કંઈક પ્રોબ્લેમ હોય તો એ બધાનું સોલ્યુશન કેવી રીતે લાવવું એ માટેના વર્કશોપ્સ પણ આ જે લાઇબ્રેરી હોલ છે એમાં કરાવવામાં. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ દેટ થ્રુ રીડિંગ વુમન કુડ રિયલાઇઝ ધર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ યુનિટી. હવે આ સેક્રેટરી લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે એવું અનુમાન લગાડે છે કે રીડિંગ જો વુમન રીડિંગ કરશે તો એ પોતા પોતાની જે સ્ટ્રેન્થ છે એ પોતે જાણી શકશે અને પોતે જે યુનિટી જે છે એ ફોર્મ કરી શકશે. ઇટ વોઝ નોટેડ દેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયરિંગ એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફુલ ઓફ ઓનલી મેલ રીડર્સ. હવે જે પહેલાં જેવી લાઇબ્રેરી હતી કે એ લોકો પોતે બુક્સ ઇશ્યુ કરીને ઘરે વાંચવા આપી દેતા, અને પછી જે લાઇબ્રેરી બની એ લાઇબ્રેરીમાં એ લાઇબ્રેરી એવી હતી કે ત્યાં આગળ લોકો આવે અને પોતે ત્યાં બેસીને વાંચી શકે. પણ ત્યાં આગળ એવું વધારે થતું કે મેલ રીડર્સ જે છે એની સંખ્યા ફિમેલ રીડર્સ કરતાં વધારે હતી. પણ જો ફિમેલ રીડર્સની જે છે સંખ્યા વધારવી હોય તો એની માટે એ લોકો આ જે લાઇબ્રેરી પલકટ્સ લાઇબ્રેરી છે એ લોકોએ એક નવી વસ્તુ કરી. ધ યુનિટ ડિસ્કસ દેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરલા કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ટર ધર હાઉસ ઇન ફ્રન્ટ ઓફ સ્ક્વેન્ટર ધર આર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. હવે જો એકવાર એવું બનશે કે વુમન જે છે એ ઘરે બેસીને પોતે પોતાના જે પોતાનો સમય જે છે એ ટીવી સામે વેડફી કાઢશે તો એ લોકો પછી ક્યારેય વાંચવાનું ફરીથી શરૂ કરી શકશે નહીં. તો એની જ માટે કે પોતે આ જે ફિમેલ જે છે લેડીઝ છે પોતે પોતાનો ટાઈમ ટીવી સામે બેસીને વેસ્ટ ન કરે અને પોતે કંઈક નવું જાણે, નવું શીખે એની માટે આ જે પલકજ લાઇબ્રેરી છે એ લોકોએ ફિમેલ માટે નવું યુનિટ જે છે એની સ્થાપના કરી છે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. જો એકવાર એ લોકો ઘરે બેસવાનું ફિમેલ્સ શરૂ કરશે તો પછી ક્યારેય બહાર પોતે એકલા જઈ શકશે નહીં. તો એની જ માટે એટલે આ બધું વિચારીને સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન ઓન ઓપનિંગ સપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. એટલે જ ત્યાં જે લાઇબ્રેરી પલકજ લાઇબ્રેરી છે ત્યાં આગળ વુમેન માટે એક અલગ રૂમની સુવિધા કરવામાં આવી છે કે ત્યાં એ લોકો પોતે અલગથી બેસીને પોતે વાંચી શકે.
Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. Palakkad's district library છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે મતલબ સ્ત્રી સશક્તિકરણ માટે એ લોકોએ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ્સ અને રીડિંગ રૂમ્સ એનું આયોજન કર્યું. એટલે અલગ અલગ ક્લાસીસ રાખે જેમાં વુમનને નવી અલગ અલગ કાઇન્ડ્સની નોલેજ મળે, પછી એવા વર્કશોપ રાખે, એવું ક્લબ રાખે કે જ્યાં આગળ એ લોકો હળી મળીને પોતે પોતાની વાતો શેર કરી શકે અથવા કંઈક નવું જાણી શકે. તો આ બધી જ વસ્તુ પલકજ લાઇબ્રેરી જે છે એ લોકોએ ડિસાઇડ કરી છે. And then there are books which will provide the woman the strength they need to make good use of this opportunities. And in the library, there are also books that are kept for women's watch. And women can show their strength, their power, how to show their power, how to get out of it. In these books, there are also books that are kept for an opportunity book. There are also books that are kept for the library. Okay, so this is the first chapter. કમ્પ્લીટ થાય છે. તો બધા લોકોને આ ફર્સ્ટ ચેપ્ટરને બધા સ્ટુડન્ટ્સને ફર્સ્ટ ચેપ્ટરની ગ્લોસરી 2 ટાઈમ્સ લખવાની છે અને લર્ન કરવાની છે. એ તમારું હોમવર્ક છે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.